કર્ણાટકના કોલાર ગોલ્ડફિલ્ડ સિટીમાં 5 કિલો સોનું ગિરોલી દુકાન બંધ કરી ભાગી સુરત આવી ગયેલા બે ભાઈઓને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી લાખો રૂપિયાની ઠગાઈનો ભેદ ઉકેલી કાઢ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે રિંગ રોડ ખાતે આવેલા આદર્શ માર્કેટમાં નોકરી કરતા પુણા ગામની સરિતા વિહા સોસાયટીમાં ભાડે રહેતા દેવેશ દધીચી, નિરંજન કુમાર રીનવા અને રૂપેશ શર્મા રીનવાને ઝડપી પાડી હતા. બંને ઠગો કર્ણાટકના KGF એટલે કે કોલાર ગોલ્ડ ફિલ્ડ પોલીસ મથકમાં 1.5 કિલો સોનાની છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ હતા. બંનેની પોલીસે પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે 8 મહિનાથી સુરત ભાગી આવ્યા હતા. બંને ભાઈઓ કોલાર સિટીમાં સોનાની દુકાન ધરાવતા હતા અને તેમની દુકાનમાં ગ્રાહકો સોનાના દાગીના ગીરો મૂકી લોન લેતા હતા. આ સોનું તેઓ આગળ 10% દલાલી રાખી બીજા સોનીઓને આપતા હતા. જોકે તેમણે આ દલાલી અને કમિશન ઉડાવી દેતા મુશ્કેલીમાં મુકાયા હતા. આ સોનું છોડાવી જ નહીં શકતા બંને દુકાન બંધ કરી ભાગી છૂટ્યા હતા. KGF પોલીસ સ્ટેશન ઉપરાંત ગલપેટ પોલીસ સ્ટેશનમાં પણ 1.5 કિલો સોનાની છેતરપિંડી અને વેમંગલ પોલીસ સ્ટેશનમાં 2 કિલો સોનાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. હાલ તો સુરત ક્રાઇમ બ્રાન્ચે બંને ઠગોને કર્ણાટક પોલીસને સોંપ્યા છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.